ચાલો બાળકો, આજે આપણે ધોરણ 4 ગણિત પ્રકરણ 2 જોઈશું. આ છે પ્રકરણ 2, જેનું નામ છે લાંબુ અને ટૂંકું. બિંદુઓ એકબીજાથી કેટલા અંતરે આવેલા છે? જો અહીંયા એક લીલા કલરમાં ખાસા બધા બિંદુઓ દોરેલા છે અને એ બિંદુઓને નામ પણ આપેલું છે. હવે એ બિંદુઓને આપણે જોવાના છે કે એ એકબીજાથી કેટલા કેટલા દૂર આવેલા છે એ જોઈ અને આપણે જોઈ શકીએ કે અમુક બિંદુઓ છે, સી છે, કે છે, તો એ એકબીજાની નજીક છે. જ્યારે સી થી તમે જી જોવા જાઓ અથવા જી થી કે જુઓ, સી થી એચ જુઓ, તો એ બધા બિંદુઓનું અંતર ઘણું વધારે છે. જ્યારે ઘણા બિંદુઓ એવા છે કે એકબીજાની નજીક છે, એફ અને એમ તો એ ઘણા નજીક છે, ઓ અને ડી તો એકબીજાથી નજીક છે. એટલે ઘણા બિંદુ એકબીજાથી દૂર પણ છે અને ઘણા એકબીજાની નજીક પણ છે. હવે આપણે નીચે વાંચીએ. કોઈ પણ બે બિંદુ વચ્ચેના અંતરનું અનુમાન કરો, તે કેટલા સેન્ટીમીટર છે? હવે તેને માપપટ્ટીથી માપો. તમે સાચું અનુમાન કર્યું. ચાલો આપણે જોઈએ. આપણે એમ ધારીએ કે ઓ અને ડી, આ બે બિંદુ છે ઓ અને ડી. તો હું એવું અનુમાન કરું કે આ કદાચ 1.5 કે 2 સેન્ટીમીટર જેવું હશે. આ મેં મારું અનુમાન કર્યું છે. તમારે પણ તમારી રીતે અનુમાન કરી જોવાનું. પછી આપણે એને ફૂટપટ્ટીથી માપીએ. આ એક ફૂટપટ્ટી છે જેમાં ઉપરની બાજુ છે એ સેન્ટીમીટર દર્શાવે છે, જ્યારે નીચે છે એ ઇંચ દર્શાવે છે. સેન્ટીમીટર માપીશું ઓ અને ડી વચ્ચે. ઓ અને ડી લગભગ 1 સેન્ટીમીટર કરતાં થોડાક વધારે અને 1.5 સેન્ટીમીટર કરતાં થોડુંક ઓછું એવું માપ દર્શાવે છે. શું તમે જે અનુમાન કર્યું હતું એ સાચું હતું? હા, મેં કીધું હતું કે 1.5 સેન્ટીમીટર કે 2 હોય તો લગભગ અનુમાન છે એ સાચા અંતરથી ઘણું બધું નજીક છે. કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે? હવે જો આપણે જોઈએ તો એક આ ખૂણા ઉપર કે છે અને નીચેના ખૂણા ઉપર જી છે. આ બાજુ ડાબી બાજુ જોઈએ તો ઉપરના ખૂણા ઉપર ડી છે, જ્યારે અહીંયા એચ છે. તો એવું માનીએ કે આ બિંદુઓ એકબીજાથી ઘણા દૂર છે, અથવા આ બિંદુઓ પણ એકબીજાથી ઘણા દૂર છે, જી અને કે, ડી અને એચ. તો આપણે અહીંયા લખીશું ડી અને એચ, અથવા જી અને કે. હવે એવું આપ્યું છે કે તમારો જવાબ ચકાસો. આ બે છે એ ઉપરના બિંદુઓની દૂર દૂર છે જોઈ આપણે અનુમાન કર્યું. હવે આપણે એને ચકાસીએ. જુઓ ડી અને એચ, તો ડી અને એચ કેટલું દૂર છે આપણે જોઈએ તો આ ડી થી એચ આવ્યું 8.5 સેન્ટીમીટર અને જી થી કે આવ્યું એ પણ 8.5 કરતાં થોડુંક વધારે છે, લગભગ બંને સરખું છે. ઓ થી એમ પણ ઘણું જ દૂર છે, એટલે એ પણ એકવાર માપી લઈએ. એની પણ એટલી જ છે, લગભગ 9 સેન્ટીમીટર દૂર છે. ઓ થી એમ પણ 9 સેન્ટીમીટર જેટલું દૂર છે. તો અહીંયા આપણે એ પણ લખી શકીએ કે આ જે બિંદુઓ છે એકબીજાથી વધારે દૂર છે. કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી નજીક છે? હવે ચિત્રમાં જોઈએ તો એવું દેખાય કે એફ અને એમ છે એ નજીક છે, સી અને કે નજીક છે, ઓ અને ડી નજીક છે. આપણે ઓ અને ડી તો માપ્યું, લગભગ 1.5 સેન્ટીમીટર જેવું થયું છે. તો આપણે આ બે પણ માપી લઈએ. ઓ અને ડી માપીએ છીએ, એ પણ 1.5 સેન્ટીમીટર છે, અને એફ અને એમ માપીએ તો એ પણ લગભગ 1.5 સેન્ટીમીટર જેટલું થાય છે. આપણે અહીંયા લખીશું ઓ અને ડી જોડે સી અને કે અને એફ અને એમ. આ બધા બિંદુઓ એવા છે કે જે એકબીજાની નજીક છે. ચાલો આગળ જોઈએ. નાની રેખા. અકબર એક પ્રખ્યાત રાજા હતા. તેમના દરબારમાં
તેમનો ચતુર મંત્રી બિરબલ હતો. એક વખત અકબરે તેને એક કઠિન પ્રશ્ન પૂછ્યો. તેમણે ભોંય તળિયે એક રેખા દોરી. પછી જુઓ, અકબર રાજા અહીં બેઠા છે. એમણે બિરબલને શું કીધું? બિરબલ, અહીં દોરેલી રેખાને તું પૂછ્યા વગર ના નહીં કરી આલ. હવે જુઓ, બિરબલે કીધું, હવે તમારી રેખા નાની થઈ ગઈ. જુઓ બિરબલે શું કર્યું, ચિત્રમાં બતાવ્યું છે. આ છે અકબર રાજાની રેખા અને આ બિરબલે દોરી. એ ચિત્રમાં જુઓ અને સમજાવો કે બિરબલે રાજા અકબરની રેખા કેવી રીતે નાની કરી. આ રેખાને નાની કરવાની હતી, પણ ભૂસવાની હતી નહીં. એ બિરબલને શરત મૂકી હતી અકબર રાજાએ. એટલે બિરબલે શું કર્યું, એ રેખાની નીચે જ એક મોટી રેખા બનાવી દીધી. એટલે આપોઆપ રાજાની રેખા હતી એ નાની થઈ ગઈ. શું તમે બિરબલ જેવા ચતુર બની શકો? તેની રેખાને ભૂસ્યા વગર નાની બનાવી આપો. જરા વિચારો, શું કોઈ રેખા સૌથી લાંબી છે? સૌથી લાંબી રેખા, હવે રેખા એવી વસ્તુ છે કે જે બંને બાજુ થાય એટલી લાંબી કરી શકીએ. ચલો હવે છે પ્રયત્ન કરો. તેનો જમણો હાથ ડાબા હાથ કરતા 1 સેન્ટીમીટર લાંબો બનાવો. હવે આપણે અહીંયા એક હાથ દોરવાનો છે, પણ કેટલો દોરવાનો? આ જે છે એને માપવાનો, આ જેટલો હોય એના કરતા 1 સેન્ટીમીટર લાંબો આ હોવો જોઈએ. આપણે એને માપી લઈશું. ચાલો એને માપીએ, ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશું. એમ માપીએ તો એનો હાથ 1.5 સેન્ટીમીટર જેટલો લાંબો છે. 1.5 સેન્ટીમીટર એટલે આ 1 સેન્ટીમીટર અને એની ઉપર 5 લીટી, એટલો લાંબો આ બાજુનો હાથ છે. તો હવે જ્યારે આ ડાબો હાથ આપણે બનાવવાનો છે, તો એના કરતાં 1 સેન્ટીમીટર એટલે કે 2 સેન્ટીમીટર અને એની ઉપર બીજા 5, જો 2 સેન્ટીમીટર ને ઉપર બીજા 5 લીટા, આટલું આપણે જોઈએ તો એટલો લાંબો હાથ આપણે બનાવવો પડે. જુઓ આ ફૂટપટ્ટી મૂકી છે, એનું માપ તમને દેખાશે કે આપણે 2 સેન્ટીમીટર કરતાં ઉપર બીજા 5 કાપા લઈ લીધેલા છે, એટલે આપણે એ પ્રમાણે એનો હાથ બનાવી દઈશું. હવે આપણો જે આપણે હાથ બનાવ્યો એના જમણા હાથ કરતાં 1 સેન્ટીમીટર લાંબો બનાવી દીધો છે, બરાબર? હવે બીજો પ્રશ્ન, આપેલા કપ કરતાં 1 સેન્ટીમીટર નાનો કપ દોરો. આપણને આ જે કપ આપ્યો છે એના કરતાં આપણે 1 સેન્ટીમીટર નાનો કપ દોરવાનો છે. કપ દોરવા પહેલાં આપણે આ કપને માપવો પડશે. તો ચલો આપણે કપને માપીએ. કપની ઉપરથી જોઈએ અને નીચે સુધી માપીએ તો એ લગભગ 2 સેન્ટીમીટર જેટલો કપ છે. અને આપણે એના કરતાં 1 સેન્ટીમીટર નાનો કપ દોરવાનો છે. તો આપણે પહેલાં ઉપરને નીચે એનું માપ કરી લઈશું. 2 સેન્ટીમીટરનો આ કપ છે, એટલે કે હવે આપણે જે દોરવાનો છે કપ, એ આપણે ફક્ત 1 જ સેન્ટીમીટરનો દોરવાનો છે. તો આપણે અહીંયા માપ કરીએ તો અહીંયા 1 લીટી દોરીએ કે આ કપનો ઉપરનો ભાગ થશે, અને અહીંયા 1 દોરી દઈએ, 1 જ સેન્ટીમીટર, એટલે આટલામાં જ આપણે એ કપ દોરવાનો છે. આ એનું માપ થઈ ગયું કપનું. હવે અહીંયા આપણે કપ દોરી કાઢીએ. આ કપ આપણો 1 સેન્ટીમીટર નાનો બની ગયો, બરાબર? ચાલો આગળ. આપેલી સાવરણીથી અડધા માપની બીજી સાવરણી દોરો. અહીંયા એક સાવરણી આપેલી છે, આપણે એના કરતાં અડધું જ માપ લેવાનું છે. તે અડધું કરવા માટે પહેલાં આપણે એ સાવરણી માપવી પડશે. એને આપણે આ ફૂટપટ્ટીની મદદથી માપીએ તો જુઓ, એ સાવરણીની લંબાઈ આપણે જોઈશું તો 4 અને ઉપર બીજા 5 કાપા એટલી છે. એનો મતલબ કે આપણે હવે 4ના અડધા એટલે 2 અને 5 કાપા છે એના અડધા આપણે 2.5 કાપા જેવું લઈશું. તો જુઓ આપણે પહેલાં નિશાન બનાવી દઈએ કે આપણે કેટલે લેવાનું છે. અહીંયાથી આપણે શરૂ કરીશું અને 2 ઉપર બીજા 2 કાપા 2.5 કાપા જેવું લઈએ, એટલે અહીંયા આપણી સાવરણી પૂરી થઈ જશે. હવે આપણે સાદી સાવરણી દોરીએ તો અહીંયા આગળ
આ રીતે આપણે સાવરણી બનાવી દઈશું. બરાબર છે? ચાલો હવે આપણે આગળ જોઈએ. આપેલા વાળ કરતા બમણા માપનો વાળ દોરો, એટલે કે બમણો એટલે આ છે એના કરતા એટલો ને એટલો બીજો. હવે વાળ છે તો આપણે અંદાજે એને કઈ ફૂટપટ્ટીથી માપીશું નહીં. આટલો વાળ છે તો આટલો દોર્યો એટલો એટલો થઈ ગયો ને એટલો ને એટલો બીજો દોર્યો, એટલે આ બમણા માપનો વાળ થઈ ગયો. ચાલો, તમારી ઊંચાઈ કેટલી વધી? ધોરણ 3 માં તમે તમારી ઊંચાઈ માપી હતી, શું તે તમને યાદ છે? શું તમને લાગે છે કે તમારી ઊંચાઈ વધી છે? કેટલી, એટલે કે બીજા ધોરણમાં તમે તમારી ઊંચાઈ માપી હતી તે કેટલી હતી? તો હું વિચારું કે ચલો મારી ઊંચાઈ ત્રીજા ધોરણમાં 105 સેન્ટીમીટર હતી. શું તમને લાગે છે કે તમારી ઊંચાઈ વધી છે? હા, વધી છે. તો કેટલી વધી છે? તો કદાચ 7 સેન્ટીમીટર જેટલી વધી છે. તો અહીંયા એ વખતે થઈ 112 સેન્ટીમીટર. અહીંયા આપણે લખીએ કે શું તમને લાગે છે કે તમારી ઊંચાઈ વધી છે? હા, વધી છે, 112 સેન્ટીમીટર થઈ ગઈ છે. અહીંયા લખ્યું છે કેટલી, તો અહીંયા આપણે લખ્યું 112 સેન્ટીમીટર. શું તમારા મિત્રોની પણ ઊંચાઈ વધી છે? હા, આપણા મિત્રોની પણ ઊંચાઈ વધી છે. શોધો અને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો આપણે આપણા મિત્રોના નામ અહીંયા નીચે લખીએ. હવે તમે તમારા મિત્રોના લખશો. અહીંયા આગળ હું અંદાજે નામ લખું છું, એમની ગયા વર્ષની ઊંચાઈ, આ વર્ષની ઊંચાઈ અને એ બંનેમાં કેટલો તફાવત આવ્યો એ અહીંયા લખીશું. ચાલો જુઓ, અહીંયા અંદાજે મેં 5 વિદ્યાર્થીઓના નામ લખ્યા છે. એમની ઊંચાઈ ગયા વર્ષે કેટલી હતી, આ વર્ષે કેટલી છે અને ગયા વર્ષ કરતાં આ વર્ષે કેટલી વધી છે એ પણ અહીંયા લખ્યું છે. તમારે અહીંયા તમારા મિત્રોના નામ લખવાના છે અને પછી ગઈ સાલ એમને પૂછી જવાનું એમની કેટલી હતી ને આ સાલ કેટલી છે અને એ બંનેમાં કેટલો તફાવત પડ્યો અથવા એની ઊંચાઈ કેટલી વધી એ તમારે અહીંયા લખી દેવાનું. જલ્પાએ એક વખત વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિઓની યાદી વાંચી હતી. એમાંના એકની ઊંચાઈ 272 સેન્ટીમીટર હતી, જે જલ્પાની ઊંચાઈ કરતાં બમણી હતી. તો જલ્પાની ઊંચાઈ કેટલી હશે? હવે આની 272 છે એના કરતાં જલ્પાની આ બમણી લખી છે, એટલે આપણે આના કરતાં અડધી છે એ જલ્પાની ઊંચાઈ આપણે લખીશું. એટલે જલ્પાની ઊંચાઈ થશે 136 સેન્ટીમીટર. ઓહો, એની ઊંચાઈ મારી ઊંચાઈ કરતાં બરાબર બમણી છે, આ જલ્પા એમ કહે છે. એટલે આ જલ્પાની ઊંચાઈ થઈ 136 સેન્ટીમીટર. કલ્પના કરો, શું તે વ્યક્તિ તમારા વર્ગના દરવાજામાં નીચે ઝૂક્યા વગર પ્રવેશી શકે? ના, આપણો દરવાજો નીચો હોય તો એને વર્ગમાં આવવા માટે થોડુંક નીચું વળવું પડે. જો તે વ્યક્તિ સીધી ઊભી રહે તો તેનું માથું તમારા ઘરની છતને અડકે? ના, ઘરની છતને અડકે નહીં. હા, દરવાજાથી એને નીચું વળીને આવવું પડે, પણ છત એટલી નીચી નથી કે છતને માથું અડી જાય. તમારા કુટુંબમાં સૌથી ઊંચું અને સૌથી નીચું, તમારા કુટુંબમાં સૌથી ઊંચું કોણ છે? તો આપણે એમ માની લઈએ કે આપણા કુટુંબમાં આપણા પિતા છે એ કદાચ સૌથી ઊંચા છે. અને તમારા કુટુંબમાં સૌથી નીચું કોણ છે? તો જે નાનો ભાઈ છે એ સૌથી નીચો છે. તો અહીંયા હું લખું કે ભાઈ. બંનેની ઊંચાઈનો તફાવત કેટલો છે? હવે આપણે એ જોઈએ કે આપણે એમ માનીએ કે પિતાની હાઈટ છે 2 મીટર હોય અને નાના ભાઈની હાઈટ છે એ 1 મીટર હોય, તો બંનેની ઊંચાઈનો તફાવત એ 1 મીટર થાય, એટલે કે લગભગ 100 સેન્ટીમીટર જેટલો થાય. ચાલો આગળ જોઈએ. આંતર
આંતરશાળા રમતોત્સવ દોડ. આ છોકરીઓ માટે 100 મીટરની દોડ છે. અરુંધતી અંતિમ રેખાની નજીક છે. તે માત્ર 6 મીટર જ દૂર છે. તેની પાછળ રેહાના છે. રેહાનાની પાછળ કવિતા અને ઉમા દોડી રહ્યા છે. આપેલું ચિત્ર જુઓ અને પ્રશ્નોના ઉત્તર માટે નીચેના અંતરમાંથી પસંદ કરો. જુઓ અહીંયા નીચે ચિત્ર આપેલું છે, એમાં વચ્ચે રેહાના આપેલી છે. હવે આપણને અંતર આપ્યું છે 3 મીટર, 6 મીટર, 10 મીટર અને 15 મીટર. હવે રેહાના છે, રેહાનાની અહીંયા આપ્યું છે કે રેહાનાની પાછળ કવિતા અને ઉમા દોડી રહ્યા છે. તો આ છે એ આપણે કવિતા ગણી લઈએ અને આને ઉમા ગણી લઈએ. અને અંતિમ રેખાની નજીક છે, અહીંયા છે કે અરુંધતી છે, એ અંતિમ રેખાની નજીક છે એટલે આ અરુંધતી હશે. બરાબર, આપણે અહીંયા લખી દઈએ કે આ અરુંધતી છે એમ, એટલે તમને યાદ રહે આ અરુંધતી છે. અને અહીંયા આગળ છે કવિતા અને ઉમા. આ કવિતા અને આ ઉમા. હવે આ છે અરુંધતી, એ 6 મીટર દૂર છે. હવે આપણને નીચે પ્રશ્ન આપેલા છે. આ પ્રશ્નના જવાબ આપણે આમાંથી જ જોઈને લખવાના છે, શોધવાના છે. અરુંધતીથી રેહાના કેટલી દૂર છે? હવે આ અરુંધતી છે અને રેહાના, આ બંનેનું અંતર કેટલું છે? તો આ બધામાં જોઈએ તો સૌથી ઓછું 3 મીટર છે. તો આપણે આ બંને વચ્ચેનું અંતર 3 મીટર લખીશું. તો અહીંયા આપણે લખીએ 3 મીટર. બરાબર, કવિતા અને ઉમાથી રેહાના કેટલી આગળ છે? આ બે થી આ બે છોકરીઓ છે, કવિતા અને ઉમા, એનાથી રેહાના કેટલી આગળ છે? તો હવે અહીંયા 6 મીટર આપેલું છે એટલે આપણે અહીંયા 6 મીટરનું અંતર ધારીએ. તો અહીંયા આગળ આપણે લખીએ 6 મીટર. કવિતા અને ઉમા અંતિમ રેખાથી કેટલા દૂર છે? કવિતા અને ઉમા, આ 6 મીટર અને આ છે અંતિમ રેખા. હવે જો અંતર કેટલું રહ્યું બતાવું તમને. અહીંયાથી અહીંયા સુધીનું 6 મીટર, પછી રેહાનાથી અરુંધતી સુધીનું 3 મીટર અને અરુંધતીથી આ અંતિમ રેખાનું 6 મીટર. એટલે આપણે અહીંયા 6 મીટર વત્તા 3 મીટર વત્તા 6 મીટર એમ કરીશું. તો 6, 6 અને 3 મીટર એટલે 9 મીટર, 9 મીટર અને બીજા 6 મીટર એટલે કેટલા થયા? 15 મીટર. અહીંયા 15 મીટર આપેલું છે એટલે આપણે અહીંયા લખીશું 15 મીટર. ચાલો આગળ. શું તમે 1500 મીટર અને 3000 મીટરની દોડ વિશે સાંભળ્યું છે? તમને યાદ છે ને, 1000 મીટર એટલે 1 કિલોમીટર અને 500 મીટર એટલે 1/2 કિલોમીટર. તો તમે કહી શકો કે 1500 મીટરની દોડમાં કેટલા લોકો ખાલી જગ્યા કિલોમીટર દોડે છે? 1500 મીટર એટલે 1000 મીટર વત્તા બીજા 500 મીટર. હવે 1000 મીટર એટલે 1 કિલોમીટર થાય અને આ 500 મીટર એટલે એ થાય 1/2 કિલોમીટર. એટલે 1500 મીટરની દોડ હોય તો આને આપણે 1.5 કિલોમીટર લખી શકીએ. હવે 3000 મીટરની દોડમાં કેટલા કિલોમીટર દોડે? 3000 મીટર એટલે 1000 મીટર વત્તા બીજા 1000 મીટર વત્તા ત્રીજા 1000 મીટર. એટલે 1000 મીટર એ 1 કિલોમીટર થતું હોય તો 3 કિલોમીટર લખી શકાય. શું તમે લાંબા અંતરની દોડ વિશે સાંભળ્યું છે જેમાં લોકોને અંદાજે 40 કિલોમીટર દોડવાનું હોય છે? મેરેથોનમાં લોકોને રસ્તા ઉપર દોડવાનું હોય છે. જુઓ અહીંયા દોડનું ચિત્ર આપેલું છે અને કૂદનું, બે રેખાઓ છે, અહીંયાથી કૂદવાનું હોય. અહીં ભારતના તેમજ વિશ્વના લાંબી અને ઊંચી કૂદના વિક્રમોની વાત છે. અહીંયા રમતનું નામ છે, વિશ્વનો રેકોર્ડ છે અને ભારતનો રેકોર્ડ છે. જુઓ ઊંચો કૂદકો પુરુષો માટે, તો વિશ્વ રેકોર્ડ કોનો છે? જાવિયર એસ, કે જે 2 મીટર અને 45 સેન્ટીમીટર કૂદ્યા હતા. અને ભારતીય રેકોર્ડ કોનો છે? ચંદ્રપાલનો, જે 2 મીટર અને 17 સેન્ટીમીટર કૂદ્યા હતા.
લાંબો કૂદકો પુરુષો માટે જેનો વિશ્વ વિક્રમ છે માઇક પી, જે 8 મીટર અને 95 સેન્ટીમીટર કૂદ્યા હતા, અને અમૃત પાલ, જે 8 મીટર અને 8 સેન્ટીમીટર કૂદ્યા હતા. ઊંચો કૂદકો સ્ત્રીઓ માટે એનો વિશ્વ રેકોર્ડ છે સ્ટેફકા કે, કે જે 2 મીટર અને 9 સેન્ટીમીટર કૂદ્યા હતા, અને બોબી એ ભારતીય રેકોર્ડ છે જે 1 મીટર અને 91 સેન્ટીમીટર કૂદ્યા હતા. હવે છે લાંબો કૂદકો સ્ત્રીઓ માટે. એમાં વિશ્વ રેકોર્ડ છે ગલીના સી, જે 7 મીટર અને 52 સેન્ટીમીટર કૂદ્યા હતા, જ્યારે અંજુ પી એ 6 મીટર અને 83 સેન્ટીમીટર કૂદ્યા હતા. ચાલો આગળ જોઈએ. કોષ્ટક પરથી શોધો ચંદ્રપાલને વિશ્વ વિક્રમ સ્થાપનાર વ્યક્તિની બરાબરી કરવા વધુ કેટલા સેન્ટીમીટરનો કૂદકો મારવો પડે. હવે આપણે ચંદ્રપાલને જોઈએ અને વિશ્વ વિક્રમ સ્થાપવા માટે હજુ એને કેટલી જરૂર છે. તો જુઓ, અહીંયા ચંદ્રપાલ આપેલું છે. એ કેટલું કૂદ્યા છે? 2 મીટર અને 70 સેન્ટીમીટર, જ્યારે આ કૂદ્યા છે 2 મીટર અને 45 સેન્ટીમીટર. બંનેમાં 2-2 મીટર તો છે, પણ આમાં 45 સેન્ટીમીટર છે ને આમાં 70 સેન્ટીમીટર છે. તો આપણે 45 માંથી 70 સેન્ટીમીટર બાદ કરીશું. 45 ઓછા 17, જ્યારે આ બાદ બાકી કરીએ એટલે આપણને ખબર પડે કે 28 સેન્ટીમીટર જેટલો તફાવત આવે છે. એટલે કે આમને 28 સેન્ટીમીટર જેટલો હજી વધુ કૂદકો મારવો પડે. બોબીએ 2 મીટર સુધી પહોંચવા વધુ કેટલો ઊંચો કૂદકો મારવો પડે? બોબીને 2 મીટર સુધી પહોંચાડવાના છે. હવે આપણે બોબીનું જોઈએ. તો બોબીનો કૂદકો હતો 1 મીટર અને 91 સેન્ટીમીટર. 1 મીટર અને 91 સેન્ટીમીટર. હવે મીટર તો છે જ, આપણે એને 2 મીટર સુધી પહોંચાડવાની છે. 2 મીટર એટલે કેટલા થશે? 200 સેન્ટીમીટર થાય. 1 તો થઈ ગયું એટલે અહીંયા 100 તો પૂરા હશે. હવે બીજા 100 માંથી 91 જ છે, એટલે 100 માંથી 91 બાદ કરીએ તો આવે 9 સેન્ટીમીટર. એટલે હજી એને 9 સેન્ટીમીટર જેટલું વધારે કૂદવું પડે તો એ 2 મીટર સુધી પહોંચી શકે. યાદ રાખો, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, તો 1/2 મીટર એટલે 1નો જો 1/2 કરીએ તો 100ના પણ 1/2 કરવા પડે, એટલે અહીંયા આવે 50 સેન્ટીમીટર. ગલીનાનો લાંબો કૂદકો લગભગ 7 મીટર હતો, અથવા 7 અને 1/2 મીટર હતો, અથવા 8 મીટર હતો. હવે આપણે જોઈશું ગલીનાનો કૂદકો હતો કેટલો. ગલીનાનો અહીંયા છે 7 મીટર અને 52 સેન્ટીમીટર. અહીં 50 હોય ત્યારે 7 અને 1/2 થાય, 52 છે એટલે 50ની નજીક છે. તો આપણે અહીંયા જે બીજો જવાબ આપ્યો છે કે 7 અને 1/2 મીટર, એના ઉપર સાચું કરીશું. સ્ત્રીઓના વિશ્વ વિક્રમ જુઓ. લાંબા કૂદકા અને ઊંચા કૂદકાના વિક્રમ વચ્ચે કેટલો તફાવત છે? ચાલો આપણે સ્ત્રીઓના વિશ્વ વિક્રમ જોઈએ. આ સ્ત્રીઓના વિશ્વ વિક્રમ છે. લાંબો કૂદકો 7 મીટર અને 52 સેન્ટીમીટર છે, જ્યારે આ 2 મીટર અને 9 સેન્ટીમીટર છે. આપણે 7 મીટરમાંથી 2, આ બંને વચ્ચેનો તફાવત કરવાનો છે, એટલે 52માંથી 9 સેન્ટીમીટર કાઢી નાખીએ અને 7માંથી 2 સેન્ટીમીટર કાઢી નાખીએ તો આપણને એનો તફાવત મળી જાય. 7માંથી 2 સેન્ટીમીટર કાઢો એટલે આપણને 5 મીટર મળી ગયા, અને 52માંથી 9 સેન્ટીમીટર કાઢો એટલે આપણને 43 સેન્ટીમીટર મળી ગયા. એટલે 5 મીટર અને 43 સેન્ટીમીટર. તો આપણે અહીંયા જવાબમાં 5 મીટર અને 43 સેન્ટીમીટર લખી શકીએ. જો માઇક પી ખાલી જગ્યા સેન્ટીમીટર વધુ કૂદ્યો હોત તો તેનો કૂદકો 9 મીટર થાત. તો આપણે પહેલા જોઈએ કે માઇક પી કેટલું કૂદ્યો છે. માઇક પી જે 8 મીટર અને 95 સેન્ટીમીટર કૂદ્યો છે. હવે 9 મીટર ક્યારે થાત? જો આ 95ના 100 હોત તો અહીંયા 9 થઈ જાત. હવે 95ના 100 કરવા માટે કેટલા ખૂટ્યા છે? 5 સેન્ટીમીટર.
તો આપણે અહીંયા જવાબમાં લખીએ કે જો માઇક પી 5 સેન્ટીમીટર વધારે કૂદ્યો હોત તો એનો કૂદકો 9 મીટરનો થઈ જાત. કોનો ઊંચો કૂદકો 2.5 મીટર એટલે કે 2.5 મીટરની નજીક છે? સ્ટેફકા કે, ચંદ્રપાલ, જાવિયર એસ કે બોબી એ. હવે આપણે ઊંચો કૂદકો છે એમાં જોઈએ કે કોણ 2.5ની નજીક છે. આપણે ઊંચો કૂદકો જોઈએ તો જાવિયર એસ 2.45 છે અને ચંદ્રપાલ છે 2.70 છે. આ ચંદ્રપાલ કરતાં જાવિયર એસ 2.5ની વધારે નજીક છે. જ્યારે સ્ત્રીઓમાં જોઈએ તો સ્ટેફકાનો 2 મીટર ને 9 સેન્ટીમીટર છે અને બોબીનો 1 મીટર ને 91 સેન્ટીમીટર. તો સૌથી નજીક આવે છે જાવિયર એસ. એટલે આપણે અહીંયા જવાબમાં લખીશું જાવિયર એસ. હવે છે દોડવાની કસરત. ડોક્ટરે દેવી પ્રસાદને સ્વસ્થ રહેવા માટે દરરોજના 2 કિલોમીટર દોડવાની સલાહ આપી. તેણે આ મેદાનનો એક આંટો માર્યો. તેણે કેટલું અંતર કાપ્યું હશે? જુઓ અહીંયા એક મેદાન આપેલું છે જેની હદ અહીંયા આપેલી છે કે આટલું દોડે એટલે 500 મીટર, અહીંયા દોડે એટલે 500 મીટર, અહીં દોડે તો 500 મીટર ને અહીં દોડે તો 500 મીટર. હવે આપણે જાણીએ છીએ કે 1000 મીટર થાય એટલે 1 કિલોમીટર થઈ જાય. આ 500 મીટર ને આ 500 મીટર 2 ભેગું કરીએ એટલે 1000 મીટર થઈ ગયું. 2 બાજુએ દોડ્યો એટલે 1 કિલોમીટર થયું. બીજું આ 500 મીટર ને આ 500 મીટર ભેગા કરીએ એટલે ફરી 1 કિલોમીટર થયું. એટલે અહીંયા 1 કિલોમીટર ને અહીંયા 1 કિલોમીટર. એટલે કે જ્યારે આ ખેતરનો અથવા મેદાનનો આંટો મારે છે ત્યારે એ 2 કિલોમીટર જેટલું દોડી લે છે. તો આપણે અહીંયા લખીશું 2 કિલોમીટર. મેદાન તેના ઘરથી ખૂબ દૂર હતું તેથી તેણે નજીકના બગીચાની પસંદગી કરી જે બગીચાની હદ 400 મીટર લાંબી હતી. હવે જુઓ અહીંયા બગીચો આપેલો છે. બગીચાની હદ એટલે બગીચાની ફરતે એક આંટો પૂરો કરે તો એ 400 મીટર દોડી લે. હવે એને 2 કિલોમીટર દોડવાનું છે તો એને કેટલા ચક્કર મારવા પડે? જો 1 મીટર દોડે તો એક જ આંટો મારે તો એ 400 મીટર જેટલું દોડી જાય છે. 2 કિલોમીટર દોડવા હોય એટલે એને 2000 મીટર જેટલું દોડવું પડે. એટલે 401, પછી બીજો આંટો મારે એટલે બીજા 400, 800 થયા. ત્રીજો આંટો મારે એટલે 1200 થયા. ચોથો આંટો મારે તો 1600 થયા. અને પાંચમો આંટો મારે ત્યારે 2000 પૂરા થાય. એટલે કે 2000 કિલોમીટર દોડવા અને 5 આંટા મારવા પડે. એક વખત વાતાવરણ ખૂબ સુંદર હતું અને ઠંડો પવન વાતો હતો એટલે એનું મન પ્રફુલ્લિત હતું તેથી એને 8 આંટા માર્યા અને પછી થાક્યો. તે દિવસે ખાલી જગ્યા કિલોમીટર ને ખાલી જગ્યા મીટર દોડ્યો હશે. તો આપણે જોઈએ 8 આંટા મારે એટલે 400 ને આપણે 4 ઘડ્યો 8 સુધી બોલીએ તો 8 × 4 = 32 થાય. તો 3 કિલોમીટર એ દોડ્યો હોય અને 200 મીટર દોડ્યો હોય. 3 કિલોમીટર અને 200 મીટર. ચાલો હવે અહીંયા છે કેટલા રૂમ ઊંચા. કુતુબ મિનાર છે એ 72 મીટર ઊંચો છે. તમારા વર્ગખંડની ઊંચાઈ આશરે કેટલા મીટર હશે? આપણે જોઈએ તો લગભગ આપણા વર્ગખંડની ઊંચાઈ એ 3 મીટર જેટલી હોઈ શકે. એક ઉપર એક એવા કેટલા રૂમ આવે તો કુતુબ મિનાર જેટલી ઊંચાઈનો અંદાજ આવે. પહેલા 3 મીટર, એની ઉપર બીજા 3 મીટરનો રૂમ એટલે 6 મીટર થયા, એની ઉપર બીજો 3 મીટરનો રૂમ એટલે 9 મીટર થયા. એવી રીતે જ્યારે આપણે 72 પહોંચવું હોય તો 72 ને 3 વડે ભાગીએ તો 24 × 3 = 72 થાય. એટલે અહીંયા આપણે લખીએ 24. એક રૂમની ઉપર બીજો એમ કરીને 24 રૂમ એકબીજા ઉપર હોય ત્યારે એ કુતુબ મિનાર જેટલી ઊંચાઈ થાય. તમે કઈ રીતે ધારણા કરી તે સમજાવો. તો એક ઉપર એક તમે 3 3 3 એમ ગણીને પણ કરી શકો અથવા 72 ભાગ્યા 3 કરીને પણ સમજી શકો. ગાંધીનગરથી હિંમતનગર સુબોધ ગાંધીનગર જાય છે જે 21 કિલોમીટર દૂર છે.
અને મંજરી હિંમતનગર જાય છે, જે 43 કિલોમીટર દૂર તેની વિરુદ્ધ દિશામાં છે. એટલે જુઓ, ગાંધીનગર આ બાજુ છે જ્યારે હિંમતનગર આ બાજુ છે. ગાંધીનગર આ બાજુ 21 કિલોમીટર છે, જ્યારે આ બાજુ 43 કિલોમીટર છે. તો ગાંધીનગરથી હિંમતનગર કેટલું થયું? જો આપણે આમ દોરીએ તો આ બાજુ ગાંધીનગર 21 કિલોમીટર થયું, આ વચ્ચેનો પોઈન્ટ છે, અને અહીંયાથી ગણીએ તો આ 43 કિલોમીટર થયું. હવે આપણે આનો અને આનો પોઈન્ટ શોધવો, આ બેન વચ્ચેનું અંતર શોધવું હોય તો આ 21 કિલોમીટર વત્તા 43 કિલોમીટર કરીએ તો આ બંને વચ્ચેનું અંતર આપણને મળે, કે આ ગાંધીનગરનું અંતર થાય અને આ થયું હિંમતનગરનું અંતર. હવે ગાંધીનગર ને હિંમતનગર વચ્ચેનું અંતર શોધવું છે તો આપણે આ બંનેનો સરવાળો કરવો પડે. તો બંનેનો સરવાળો આપણે કરીએ તો 43 અને 21 એટલે 64 કિલોમીટર થાય. તો અહીંયા હું જવાબમાં લખીશ 64 કિલોમીટર. ચાલો આગળ જોઈએ. તમારું ઘર શાળાથી કેટલું દૂર છે? મહેશ શાળાએ ખૂબ દૂરથી આવે છે. પહેલા તે અંદાજે તળાવ તરફ 400 મીટર ચાલે છે, પછી પોતાના સ્લીપર હાથમાં લઈ 150 મીટર તળાવમાં ચાલે છે. જોજો, ગણજો, હં, 400 મીટર પહેલાં ચાલ્યો, પછી 150 મીટર ચાલ્યો, ત્યાર પછી તે 350 મીટર પહોળા લીલા ખેતરને ઓળંગે છે, ત્યારબાદ 40 મીટર પહોળો રસ્તો ચોકસાઈથી પસાર કરી શાળાએ પહોંચે છે. દરરોજ શાળાએ પહોંચવા મહેશ કેટલું ચાલે છે? જો પહેલાં 400 મીટર, પછી બીજા 150 મીટર, એટલે 550 મીટર થયા. 550 પછી 350 બીજા, એટલે 500 પછી 600, 700, 800, 900 મીટર થયા. 900 મીટર પછી બીજા 40, એટલે 940 મીટર કાપે ત્યારે એની શાળાએ પહોંચી શકે. નીચે બીજો પ્રશ્ન છે, તે અંતર 1 કિલોમીટરથી વધારે છે. હવે 1 કિલોમીટર એટલે કેટલા મીટર થયા? 1000 મીટર છે. આ આંકડો છે એ 940 મીટર છે. 1000 મીટર પૂરા થતા નથી, એટલે 1000 મીટર નથી થતા, એટલે 1 કિલોમીટરથી આ વધારે છે નહીં. તો આપણે અહીંયા ના લખીશું. હવે તમારા મિત્રો શાળાથી કેટલા દૂર રહે છે તે શોધો. એ મુજબ કોષ્ટક પૂરો મીટર કે કિલોમીટરમાં લખો. તમારામાંથી શાળાની સૌથી નજીક કોણ રહે છે? તો આપણે માનીએ કે મીના શાળાની સૌથી નજીક રહે છે, તો અહીંયા હું મીના લખી દઉં. અને શાળામાં સૌથી દૂર કોણ રહે છે શાળાથી? તો ટીના રહે છે, તો અહીંયા હું ટીના લખી દઉં. કુલ કેટલા બાળકો તમારી શાળાથી 1 કિલોમીટરથી ઓછા અંતરે છે? 1 કિલોમીટરથી પણ ઓછા અંતરે કેટલા બાળકો રહે છે? તો ક્લાસના લગભગ 25 બાળકો એવા છે કે જે 1 કિલોમીટરથી પણ ઓછા અંતરે રહે છે. શું એવું કોઈ છે કે જે શાળાથી 5 કિલોમીટર કરતાં પણ વધુ દૂર રહે છે? અને તેઓ શાળાએ કેવી રીતે આવે છે? જે 5 કિલોમીટર કરતાં વધારે રહેતા હોય દૂર, એ શાળાએ ચાલતા ના આવી શકે, તો એ કદાચ રિક્ષામાં આવે અથવા બસમાં આવી શકે. હવે આપણે એમ વિચારીએ કે આપણી શાળામાં કોણ વધારે દૂર રહે છે? તો ગીતા, કે એના ઘરથી શાળાનું અંતર કેટલું છે? તો કે 2 કિલોમીટર. તો અહીંયા હું લખીશ 2 કિલોમીટર. પછી સીતા, તો સીતા 1.5 કિલોમીટર દૂર રહે છે, તો અહીંયા હું લખીશ 1.5 કિલોમીટર. બસ, આનાથી વધારે કોઈ વધારે દૂર રહેતું નથી. હવે છે વિચારો અને શોધો. દોરાની એક રીલમાં દોરાની લંબાઈ કેટલી હોય? હવે જેવી રીલ હોય એવું, હવે ઘણા રીલ જાડું આવે અથવા મોટું આવે, તેમાં 500 મીટર અથવા 100 મીટર એવી અલગ અલગ માપની રીલ આવતી. આપણે અહીંયા લગભગ 500 મીટર લખી દઈએ, કે લગભગ 500 મીટર.
પતંગના દોરાની રીલમાં દોરાની લંબાઈ કેટલી હોય છે? શું તે 1 કિલોમીટર કરતાં વધુ હોઈ શકે? જુઓ, પતંગ તો તમે બધા ચડાવો છો એટલે દોરી રંગાવા તો જાઓ છો, એટલે તમને ખબર છે કે દોરી તમે 500 વાર, 1000 વાર, 2000 વાર, 2500 વાર એવી રંગાવતા હો છો, એટલે ચોક્કસ તે 1000 કિલોમીટર કરતાં મોટી હોઈ જ શકે. અને દોરાની લંબાઈ કેટલી હોય એ તમે જો 1000 વારની રંગાવતા હોય તો અહીંયા 1000 લખો, 2000 લખો, તમારી જે પ્રમાણે તમે લખતા હોય એ લખજો. જો રૂમાલ એક જ દોરાથી બનાવેલો હોય તો તેને બનાવવા કેટલો લાંબો દોરો જોઈશે? તો આપણે અંદાજે લખીએ કે 7-1000 મીટર જેટલો જોઈશે. ચાલો બાળકો, આ ચેપ્ટર અહીંયા પૂરું થયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરશો, બીજા તમારા મિત્રોને પણ શેર કરશો અને સબસ્ક્રાઇબ તો જરૂર કરશો. આવજો.